પછી વિજ્ઞાનમાં 18મો પાઠ બજા આપણે ભણતા હતા. એમાં મિત્રો આપણે ઘણી બધી વાત કરી હતી અને છેલ્લે આપણે નિયંત્રિત બજાર, ઓનલાઈન બજાર, બજારમાં સમાનતા, બજારમાં ગ્રાહક અને વિવિધ નિશાનીઓ વિશે ચર્ચા કરી હતી અને ગ્રાહકના હક અને ફરજ વિશે આપણે ભણતા હતા. એમાં આપણે ગ્રાહકની બે ફરજો આપણે સમજ્યા હતા અને ત્રીજી ફરજથી આપણે આજના લેક્ચરમાં ભણવાની શરૂઆત કરીએ. તો મિત્રો બે ફરજ વિશે આપણે ભણ્યા હતા, જેમાં સૌથી પહેલાં એક ફરજ હતી કે GST-વાળા બિલને છે આપણે સાચવી રાખવું જોઈએ, અને ત્યારબાદ જે મોટી ખરીદી આપણે ઇલેક્ટ્રોનિક સાધનની કરતા હોય તો એમાં વોરંટી કાર્ડ, ગેરંટી કાર્ડ છે, સર્વિસ કૂપન છે તે સાચવી રાખવા જોઈએ. એ બંને વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આપણે આગળ વધીએ કે સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા. તો હોલમાર્કની જે નિશાની છે એ પણ આપણે જોઈ હતી, બરાબર, કે જ્યાં ત્રિકોણ આકારની છે તે હોલમાર્કની નિશાની છે. તો સોના ચાંદીના દાગીના લઈએ ત્યારે આવી નિશાની છે તે જોઈ લેવી જોઈએ. કોઈપણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો. બિલમાં શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોકસાઈ કરવી. તો જે સોનું ચાંદી ઘરના એવા ખરીદતા હોય, બરાબર, તો એમાં આવી બધી વિગતો છે તે આપણે જોવી જોઈએ, પાકું બિલ છે કે નહીં એમ જોવું જોઈએ. હવે આગળ વધીએ. ખાદ્ય પદાર્થો એગમાર્ક ફસાય લોગોવાળો જ ખરીદવા. તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, નંબર ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, એટલે કે જે આ ખાદ્ય પદાર્થ છે તે એની અંતિમ તારીખ કે આ તારીખ સુધી આ જે વસ્તુ છે તે સારી રહી શકે, પછી એને ખવાય નહીં. ઇન્ગ્રેડિયન્ટ એટલે સમાવિષ્ટ ઘટકો, એની અંદર શું શું અંદર નાખેલું હોય છે તે વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી. ફરિયાદ ક્યાં કરવાની? ગ્રાહક ફોરમમાં કરવાની. તો આવી રીતે છે તે ખાદ્ય પદાર્થમાં બધી બાબતો છે એની આપણે ખરાઈ કરવી જોઈએ કે એની કિંમત કેટલી છે, બેચનો નંબર શું છે, એની ખાસ કરીને તો આપણે શું જોવું જોઈએ તો કે ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ કઈ છે એ આપણે જોવું જોઈએ. ત્યારબાદ નવો મુદ્દો જોઈએ કે દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી, એટલે કે આપણને જે આપણને ડૉક્ટરે જે દવા આપી છે, બરાબર, લખીને તો એ જ આપણને મળે છે ને તો એ આપણે ખરાઈ કરી લેવી. ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા. જેનરિક દવાઓ મળતી હોય તો પહેલાં એ જ દવાઓ ખરીદવાનો આગ્રહ રાખવો, એટલે કે જે ઔષધીય રીતે દવાઓ મળતી હોય, બરાબર, જે તો એવી દવાઓ છે તે એને પહેલાં ખરીદવાનો આગ્રહ રાખવો. ત્યારબાદ કપડામાં કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ વગેરે ચેક કરી ખરીદી કરવી, એટલે કાપડ ખરીદતા હોય, બરાબર, પછી તે કોઈ પણ હોઈ શકે, પછી તે તૈયાર કાપડ હોય કે પછી સીવા માટેના કાપડ હોય, બરાબર, તો એમાં બધું છે આપણે ધ્યાન રાખવું જોઈએ. પેટ્રોલ કે CNG પંપ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું. હવે તમે કોઈ પેટ્રોલ પંપે ગયા હોય, બરાબર, પેટ્રોલ પુરાવા સાથે ગયા હોય તો તમને ખબર હશે કે ત્યાં જે પેટ્રોલ પંપમાં જે પેટ્રોલ ભરતા હોય તે છે એ બટન દબાવતા હોય ત્યારે ઉપર દેખાડતા હોય છે કે રૂપિયા અહીંયા લખેલું હોય, અહીંયા લીટર લખેલું હોય, નીચે રૂપિયા લખેલું હોય, બરાબર, તો એમાં દર્શાવે. તો આપણે વ્યવસ્થિત જોવું જોઈએ. શું જોવું જોઈએ? કે બંને ખાનાની અંદર, બે ખાના હોય છે તો બંને ખાનાની અંદર અહીંયા ઝીરો અને અહીંયા ઝીરો, આમ ઝીરો ઝીરો દર્શાવે એ આપણે જોવું જોઈએ. તો એવી રીતે છે તે આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી શું કીધું છે? વાહનમાં ઈંધણ ભરવું. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતીની બાબતની ચકાસણી કરવી. તો ગેસ જે બાટલા હોય છે, બરાબર, તો એમાં તમને આગળ પણ વાત કરી હતી કે એમાં જે અમુક પ્રકારનું વજન હોય છે એ વજનનો તમારો સિલિન્ડર આવ્યો છે કે નહીં ચેક કરવું જોઈએ. અને એમાં જે સલામતી જે આપેલું હોય છે, લખેલું હોય છે કે માત્ર ઘરેલુ રસોઈ માટે જ ઉપયોગ કરવો, બરાબર, બીજી જગ્યાએ ઉપયોગ ન કરવો, તો એ બધી છે એ બાબતની આપણે ચકાસણી કરવી જોઈએ. ત્યારબાદનો મિત્રો મુદ્દો છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા.
શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી. હા મિત્રો, તમે શિક્ષણ લ્યો છો બરાબર, એ પણ તમે એક સેવા જ મેળવો છો બરાબર. પ્રાઇવેટમાં જે લોકો, જે બાળકો ભણે છે પોતે, તો એ સેવા જ મેળવે છે પૈસા ચૂકવીને. તો શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા છે. ઉદાહરણ તરીકે કોઈ આગ એવી કંઈ લાગ્યું હોય તો શું તમારી શાળાની અંદર ફાયર બ્રિગેડ જે આવે છે બરાબર, બાટલા જે રેડ કલરના આગ ઓલવી શકે તે બાટલાની વ્યવસ્થા છે, વ્યવસ્થિત પાણી છાંટી શકે એવી વ્યવસ્થા છે, તે સલામતીની વ્યવસ્થાની જાણ હોવી જોઈએ. પછી શિક્ષકોની લાયકાતની વિગતો, ઉદાહરણ તરીકે કે શિક્ષકો જે તમને ભણાવે છે તો એણે યોગ્ય તાલીમ લીધેલી છે. ઉદાહરણ તરીકે તમે પ્રાથમિક શાળામાં હાલમાં ભણો છો બરાબર, તો 1-5 ધોરણમાં ભણતા હોય તો એ શિક્ષકે શું PTC કરેલું છે. ત્યારબાદ તમે 6-12 ધોરણ સુધી ભણતા હોય તો તમને જે ભણાવનાર શિક્ષક છે એણે BEd કરેલું છે. તો આવી રીતે એમની લાયકાત છે એની વિગત તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ તમે જે ફી ભરેલી હોય તેની રસીદ પણ તમારી પાસે હોવી જોઈએ. પછી આગળ વાત કરી છે કે જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો. તો પોલિસી જે હોય છે બરાબર, વીમો હોય છે કે ઉદાહરણ તરીકે કોઈ વાહન છે એનું એક્સિડન્ટ થાય છે, એને નુકસાન આવે છે, તો એ પ્રમાણે એમને પાછું વળતર મળતું હોય છે. તો આવી રીતે પોલિસી કરાવેલી હોય તો એનો દસ્તાવેજ છે તે મેળવી લેવો જોઈએ. ત્યારબાદ આગળ બહુ સરસ મજાની વાત કરી છે કે બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું. એટલે કે બિનજરૂરી તમને ઉપયોગી છે જ નહીં બરાબર, સાવ ખોટી ઘરની અંદર આમ આપણે એમ કહીએ ને કે વધારાની પસ્તી જેવો વસ્તુ હોય તો એ બધી બિનજરૂરી વસ્તુઓ એની ખોટી ખરીદીથી બચવું. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે ભલામણી વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં, અને છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે. ઉદાહરણ તરીકે મિત્રો, તમે કોઈ એવા સેલ હોય બરાબર, તો ત્યાં અમુક વસ્તુઓ છે તે તમને બહુ સસ્તું ભાવે મળતું હોય છે, તો એવી જગ્યાએ ત્યારબાદ ઘણી જગ્યાએ હોય છે અંદર કૂપન મળતા હોય છે બરાબર, કે આટલી વસ્તુઓ ખરીદો પછી તમને કૂપન મળે તો એ પ્રમાણે પછી તમને પૈસા વળતર મળે. તો એ બધી શું છે તો કે બધી લોભામણી બધી જાહેરાતો છે, તો એમાં છેતરાવાનું નહીં. અને જો છેતરાયા હોય તો વર્તમાનપત્રની અંદર આપવું કે આવી બધી જે જાહેરાતો આવે છે એ ખોટી છે બરાબર, કે જેથી બીજા વ્યક્તિઓ વાંચીને ચેતી શકે, એટલા માટે છે તે આવી રીતે છેતરાવવું નહીં. મિત્રો, જાણવાનો નંબર આવ્યો છે કે તમને એમ થાય કે અમે ગ્રાહક છીએ, અમે છેતરાયા છીએ બરાબર, અમારે ફરિયાદ કરવી છે, તો અમારે કયો નંબર છે એ વાપરવો જોઈએ. વારા ઘડી આપણે કહીએ છીએ કે ગ્રાહકને છે એ ખબર પડવી જોઈએ, બીજાને સમજાવવું જોઈએ, પોતે છેતરાયા હોય તો જાણ કરવી જોઈએ. તો ક્યાં જાણ કરવી? તો ચાલો મિત્રો એના વિશે પણ સમજીએ. ભારત સરકારમાં 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી થયેલ છે. મિત્રો, 2 તારીખ ખૂબ જ યાદ રાખવાની છે કે 15 માર્ચ બરાબર, 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન કે સમગ્ર વિશ્વની અંદર ઉજવવામાં આવે છે, અને 24 ડિસેમ્બર તે આપણા ભારત દેશમાં એટલે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0-222 બરાબર, તો આવી રીતે છે ટોલ ફ્રી નંબર પર છે તે ફોન કરીને પોતાનું ફરિયાદ છે તે કરી શકે છે. હવે આપણે આગળ જોઈએ કે ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા ખમીસ. અહીં કપાસનું જીવનચક્ર તમને દર્શાવેલું છે કે એક કપાસ છે બરાબર, તો એ કેવી રીતે તૈયાર થાય છે, કપાસ અને બીજ તો એનું જે એ કેવી રીતે તૈયાર થાય છે, કેવી રીતે મેળવી શકાય છે. અહીં તમે સૌથી પહેલાં આપણે ચિત્ર ઝૂમ કરીને જોઈએ
तो अहीं तमे जोई शको छो के सौथी पहेला अहीं जे बीज छे एने रोपवामां आव्युं छे, एने वाववामां आव्युं छे। शेमां? माटीमां वावी देवामां आव्युं छे, पछी एने पाणी पावामां आवेलुं छे, अहीं तमे जोई शको छो। ત્યારબાદ શું દર્શાવ્યું છે? તો કે પાણી મળતા અને અનુકૂળ એને પરિસ્થિતિ મળતા એનું અંકુરણ થાય છે, પછી એમાંથી ફણસો ફૂટે છે, ધીમે ધીમે ફણસો છે તે મોટો થાય છે અને રોપ બને છે। હવે રોપ છે એ ધીમે ધીમે છોડ બને છે, છોડને યોગ્ય સમયે આવા ફૂલ આવે છે। આ ફૂલ પીળા કલરનું દર્શાવ્યું છે, આવા ફૂલ તમને આછા ગુલાબી સફેદ એવા પણ કપાસને ફૂલ આવતા હોય છે। ત્યારબાદ આ ફૂલ છે એમાંથી ઝીંડવા આવે છે, આ ઝીંડવા સાથેનો છોડ છે, અને આ ઝીંડવા છે એની અંદર આ કપાસ હોય છે, તડકો મળે એટલે ઝીંડવા છે તે ફાટે છે અને એમાંથી આપણને કપાસ અને બીજ આવી રીતે મળે છે કે જેને ખેડૂત છે તે કપાસ છે તે છોડ પરથી ઉતારી લે છે અને બજારમાં વેચવા માટે લઈ જાય છે। તો આવી રીતે છે આપણને કપાસ મળે છે। હવે આપણે સમગ્ર વિગત સમજીએ। આપણે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ કરીએ। આપણી આસપાસની ઘણી પ્રવૃત્તિ બજાર વ્યવસ્થા પર અસર કરે છે। દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે, એટલે કે બજારને ચલાવવાનું બળ પૂરું પાડે છે। કોઈ ગ્રાહક જ બજારમાં ખરીદી કરવા ન જાય તો બજાર કાંઈ ચાલે નહીં, એટલે બજાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એમ નથી વાત કરી, બરાબર? બજાર છે તે ટકી રહે છે એવું કામ પણ ગ્રાહક કરે છે। હવે આપણે ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીએ, બજારની વિશેષ માહિતી મેળવીએ। તમે સૌ જાણો જ છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કાચો માલ છે, એટલે કે કપાસ વગર કાંઈ કાપડ બની શકે નહીં। કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજાથી કેવી રીતે જોડાયેલ છે તે જાણીએ। સૌરાષ્ટ્રમાં આવેલ રામપર ગામમાં મગનભાઈ પાસે 5 એકર જમીન છે। તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી। તો મિત્રો વિચારો કે એમણે કપાસની ખરીદી કરી બિયારણની થેલીની, તો એની ઉપર કયો માર્ગ લખેલો હશે? એગ માર્ક લખેલો હશે। તો આ મગનભાઈ છે એમણે કપાસના બીની ખરીદી કરી, અને મિત્રો અહીં એક નવો શબ્દ આપ્યો છે કે ખરીફ પાક। હવે પાક જે લેવામાં આવે છે, બરાબર, ભારત દેશમાં 3 ઋતુ, એક શિયાળામાં પાક લેવામાં આવે છે, એક ઉનાળામાં લેવામાં આવે છે, અને એક ચોમાસામાં પાક લેવામાં આવે છે। તો આ ત્રણેય ઋતુની અંદર અલગ અલગ પાક લેવામાં આવે છે। તો શિયાળામાં જે પાક લેવાય છે એને રવિ પાક કહે છે, ઉનાળામાં જે પાક લેવાય છે એને જાયદ પાક કહે છે, અને ચોમાસામાં જે પાક લેવાય તેને ખરીફ પાક કહેવામાં આવે છે। તો મગનભાઈ છે તે ચોમાસામાં પાક લેવા માટે કયો પાક લેવા માટેની તૈયારી કરી રહ્યા છે? કપાસના પાક લેવા માટેની તૈયારી કરી રહ્યા છે અને બિયારણની ખરીદી કરે છે। જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં જ ખેડીને તૈયાર રાખેલ તેમના ખેતરમાં આ કપાસિયા વાવી દીધા, હવે જે બીજ લીધા છે એને કપાસિયા કહેવાય, તો એ કપાસિયા છે એને વાવી દીધા। પ્રથમ વરસાદ જ વાવણી લાયક થઈ જતાં 2-4 દિવસમાં જમીનમાંથી કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા। તમે અહીં ચિત્રની અંદર પણ અંકુરણ જોઈ શકો છો। વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળે, કપાસના છોડ પરથી નીંદણ દૂર કરીને ખેતર એકદમ ચોખ્ખું નીંદણ મુક્ત કરી નાખ્યું। હવે તમને બધાને ખબર છે કે જે આપણે પાક વાવ્યો હોય, બરાબર, તો એની સાથે સાથે બીજી અન્ય આપણો, ઉદાહરણ તરીકે આપણો મુખ્ય પાક છે, બરાબર, આપણા મુખ્ય પાકનો છોડ છે, તો એમની સાથે અન્ય બીજી બિનજરૂરી વનસ્પતિ પણ ઉગતી હોય છે કે જેને નીંદણ કહેવામાં આવે છે, તો એમને દૂર કરવું જરૂરી છે, નહીંતર એમને જમીનની અંદર રહેલા પોષક તત્વો છે તે ખેંચી લે છે અને આપણા પાકને મળતો નથી, એટલા માટે આ નીંદણ છે એને દૂર કરવામાં આવ્યો।
ખેતરમાં આડીએ અવળી ખેડ કરીને બે ત્રણ સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું. નવરાત્રિ આવતા સુધીમાં એટલે કે આસો મહિનો આવ્યો ત્યાં સુધીમાં તો ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો, એટલે કે છોડ બરાબર મોટો થઈ ગયો હતો. ફૂલડા ખોલીને તેમાં મોટા મોટા ઝીંડવા પણ ખૂબ આવી ગયા હતા. હવે ઝીંડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો એટલે મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણાવીને ગાંસડીઓ બાંધીને તેમના ઘરમાં મુકાવવા લાગ્યા. અહીં તમે મિત્રો જોઈ શકો છો કે શું ઝીંડવું ફાટ્યું એટલે એમાં કેવી રીતે આવી રીતે કપાસ આવ્યો હશે અને એને મજૂરોથી વીણાવી લીધું પછી શું તો કે ગાંસડીઓથી આવી રીતે પોતાના ઘરે ભેગું કર્યું, પછી આવી રીતે છે ગાંસડીઓને બજારમાં વેચવા માટે છે તે ભેગા કરે છે. વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં પાકનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું. કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ કપાસ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા. તો તમને બધાને ખબર છે કે માર્કેટિંગ યાર્ડમાં છે તે જથ્થાબંધ બધી વસ્તુઓ છે તે આવતી હોય છે. અહીં ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે એવી રીતે છે વેચાણ માટે લઈ જાય છે. અહીં બળદગાડું છે પરંતુ તેઓ ટ્રેક્ટરમાં ભરીને એવી રીતે વેચાણ માટે લઈ જાય છે. તેમના કપાસની વેપારીઓએ હરાજી કરી, જેમાં ચુનીલાલ વેપારીએ તેમનો કપાસ ખરીદી લીધો અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું. હવે મિત્રો અહીં શબ્દ આવ્યો છે હરાજી. તો હરાજી એટલે શું કહેવાય? તો મિત્રો હરાજી જે છે તે અલગ અલગ વ્યક્તિઓ કરતા હોય છે. ઉદાહરણ તરીકે કપાસ છે એની હરાજી મણ દીઠ થતી હોય છે. એક મણ એટલે કે મિત્રો એક મણ એટલે કે 20 કિલો. 20 કિલો એટલે એક મણ થાય. ઉદાહરણ તરીકે મગનભાઈનો જે કપાસ છે એ એક ગાંસડી 5 મણની હોય બરાબર. તો કોઈ એક વેપારી છે એ ગાંસડી ખરીદે છે તો એમ કહે છે કે હું એક મણના 1000 રૂપિયા આપીશ બરાબર. તો જ્યારે બીજા ગ્રાહક છે તે એવું કહે છે કે હું એક મણના 1020 રૂપિયા આપીશ. તો ત્રીજા ગ્રાહક જે છે એ એમ કહે છે કે હું એક મણના 1025 રૂપિયા આપીશ. તો આવી રીતે જે વેપારી જે હોય છે બરાબર, ત્રીજી વ્યક્તિ જે વેપારી હોય છે જે છેલ્લે વધુ ભાવ બોલે છે તો એમને કપાસ છે તે વેચી દેવામાં આવતો હોય છે. તો અહીં ચુનીલાલ જે છે બરાબર, તો તે કપાસ વેચી ખરીદી લે છે અને મગનભાઈને વળતર આપી દે છે. ચુનીલાલે બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. જીનમાં આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેલ કાઢનાર વેપારીને વેચી દીધા. તમે સૌ જાણો જ છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. એટલે આપણે જે કપાસિયાના જે ડબ્બા લાવીએ છીએ બરાબર, પછી તે મહાદેવ પછી રાની તેલ, તો એ બધા શું તો કપાસિયા તેલ છે કે જે આપણે ખાદ્ય તરીકે ઉપયોગ કરીએ છીએ. અને જે બાકીનું જે ખોળ વધે છે તો એ ખોળને પશુઓના આહારમાં ખાણ તરીકે ઉપયોગી થાય છે અને તે પશુઓને ખાવા માટે ઉપયોગી થાય છે. હવે શું થયું તો કે જીનિંગ મિલના માલિકે રૂની ગાંસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપી. તો અહીં તમે ચિત્ર જોઈ શકો છો બરાબર કે અહીં એકત્રીકરણ કરવામાં આવ્યું, ત્યારબાદ એમની સફાઈ કરવામાં આવી, પછી એમને લઢવામાં આવ્યું. એટલે શું તો કે એમાંથી જે કપાસિયું છે તે નીકળી જાય અને રૂ છે તે રહે બરાબર. પછી એની શું તો એ ગાંસડી બનાવવામાં આવી અને તે કાંતવા માટે મોકલી આપે છે. હવે કંતાઈ જશે એટલે મિત્રો શું થશે તો કે આવી રીતે વણાઈ જશે કાપડ. હવે એને વણવા માટે છે તે મોકલી આપે છે જ્યાં એનું કાપડ છે તે તૈયાર થશે એ આપણે આગળ જોઈએ. આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા ખરીદી લીધા. હવે આ બધા દોરા જે તૈયાર થઈ ગયા હતા બરાબર, આવી રીતે કંતાઈને દોરા તૈયાર થઈ ગયા હતા. હવે એને વણવા માટે એક મિલ છે તે ખરીદી લે છે, જેમાંથી તૈયાર થયેલ કાપડના તાકા કલર કરતી ડાઈંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે વણાઈને કાપડ તૈયાર થઈ ગયું છે તો એને કલર કરવા માટે ડાઈંગ મિલમાં આપી દે છે. હવે આ કાપડને વસ્ત્ર બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવી તેને લેબલ લગાવી
બોક્સમાં પેક કરીને જથ્થાબંધ વિદેશ નિકાસ કરવામાં આવ્યા. વિદેશ નિકાસ એટલે કે બીજા દેશની અંદર વેચવા માટે મૂકી દેવામાં આવ્યા અને બજારમાં પણ વેચવામાં આવ્યા, એટલે કે બજારની અંદર પણ વેચવા માટે મૂકી દેવામાં આવ્યા. આપણા શહેરમાં આવેલ શોરૂમના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે, એટલે કે જે જે શોરૂમ ચલાવતા હોય છે, જે જે દુકાન હોય છે, ત્યાં બધા વેપારીઓ છે, આવી રીતે ત્યાંથી વસ્તુઓ છે તે ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણને પેન્ટ શર્ટ ખરીદીએ છે અને તેમની પાસેથી આપણે છે તે પેન્ટ શર્ટ ખરીદતા હોઈએ છીએ. દુકાનમાં આવે છે અને દુકાનમાંથી આપણે ખરીદતા હોઈએ છીએ. તો અહીં મિત્રો આપણે ચિત્રમાં જોઈ શકીએ કે આવી રીતે રંગકામ થઈ ગયું, પછી અલગ અલગ પ્રકારની કટિંગ કરીને પેન્ટ શર્ટ એ પ્રમાણે છે તે વસ્તુ બની અને વસ્તુને પેકેટ કરીને છૂટક વેચાણ માટે છે તે વેચવા માટે મૂકી દીધા અને જ્યાંથી આપણે ખરીદી કરીએ છીએ. કપાસથી પેન્ટ શર્ટ્સ બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો, એટલે કયા કયા લોકો, તો કે ખેડૂત, પછી ઉત્પાદક, પછી વેપારી અને પરિવહન સેવા બધા પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી પહોંચે છે અને તેમાં જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે છે. એટલે કોઈકને છે તે ઓછું તો કોઈકને છે તે વધુ વળતર મળતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ વેપારી છે, બરાબર, તો એણે ઘણા બધા કપડાં એકસાથે ખરીદી લીધા, પછી બધા કપડાંને છે તે વેચે છે. ઉદાહરણ તરીકે એણે 5,000માં કપડાં છે તે ખરીદી લીધા અને વેચતા એમને 5,000 અને 50 રૂપિયા મળ્યા, તો એટલું 50 રૂપિયાને વળતર મળ્યું કહેવાય, બરાબર. તો આવી રીતે છે તે એમને વધુ કે ઓછા પ્રમાણમાં એમને વળતર મળતું હોય છે. આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ, જે આપણે પાઠની શરૂઆતમાં જ આ બધું શીખ્યા હતા. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે, એટલે કે આ બજાર છે તે કેટલા બધાને રોજગારી આપે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બજારમાં ઘણા બધા વ્યક્તિઓ, વેપારીઓ છે તે વેચાણ કરતા હોય છે, બરાબર. પછી બજારમાં વસ્તુ આવે છે તો એ વસ્તુ જ્યાંથી પાકે છે ત્યાંથી લઈને ફેક્ટરીમાં બને છે ત્યાંથી લઈને એને ગ્રાહક સુધી પહોંચાડે છે, તો એમાં ઘણા બધા અંદર છે તે ભાગ લેતા હોય છે. ઉદાહરણ તરીકે છે તો કે આપણે વાત કરી હતી કે મગનભાઈ છે તે બીજા મજૂર પાસેથી કપાસ છે તે ઉતરાવે છે, બરાબર. તો એ મજૂરો છે એને રોજગારી મળે છે. ત્યારબાદ કાપડ છે તે મિલમાં જાય છે તો મિલમાં ચલાવવાવાળા લોકો પણ હશે એટલે એમને પણ રોજગારી મળે છે. ત્યારબાદ રંગ કરવા માટે જશે તો ત્યાં પણ વ્યક્તિઓ હશે. ત્યારબાદ એને સિલાઈ કરનાર પણ વ્યક્તિઓ હશે, બરાબર. એનું પેકેજિંગ કરવા માટે પણ વ્યક્તિઓ હશે. તો આવી રીતે ઘણા બધા વ્યક્તિઓને છે તે રોજગારી મળતી હોય છે. પછી વેચવા માટે તો તમને બધાને ખબર જ છે કે દુકાનમાં વ્યક્તિઓ વેચવાવાળા હોય છે તો એને પણ રોજગારી મળતી હોય છે. રોડ, રસ્તા, પરિવહન, બેકિંગ અને સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ઘર બેઠા કોઈ પણ વસ્તુના ભાવ છે તે જાણી લઈએ છીએ, બરાબર. કઈ વસ્તુ કોને કરતાં, કયો સાબુ સારો, કયું વસ્તુ છે તે સારી કહેવાય, એ બધું આપણે ઘર બેઠા જાણી શકીએ છીએ. અને વાહનની સારી સુવિધા, રોડ રસ્તાની સારી સુવિધા, બરાબર, તો એના લીધે આપણે ઝડપથી છે તે વસ્તુઓ મેળવી શકીએ છીએ. ત્યારબાદ વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં છે તે પેટ્રોલ, ડીઝલ છે, બરાબર, તે બીજા દેશમાંથી, એટલે કે તેલ, ઓઇલ બધું જે છે તે બીજા દેશમાંથી, ઉદાહરણ તરીકે ઇરાકમાંથી લેવામાં આવે છે, બરાબર. પછી યુએસ એટલે કે અમેરિકા પાસેથી ખરીદી કરવામાં આવે છે, બરાબર. તો એવી રીતે છે તે આપણે બીજા દેશ પાસેથી એવી વસ્તુ ખરીદીએ છીએ. જ્યારે આપણા ભારત દેશમાંથી આપણે કપાસ છે, ત્યારબાદ કૃષિ સંપત્તિ છે, લાકડા છે, એ બધાનું આપણે વેચાણ કરતા હોઈએ છીએ, બરાબર. તો આવી રીતે શું તો કે એકબીજા દેશો એકબીજાના વેપાર દ્વારા જોડાયેલા છે. આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા રહીએ છીએ. આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. આથી આપણે કહી શકીએ કે સમગ્ર વિશ્વ એક બજાર છે કે જેમાં કોઈને કોઈ પ્રકારે એકબીજા દેશમાં એકબીજી વસ્તુઓની આપ લે થતી હોય છે અને તેને આપણે છે તે બજારમાં જઈને આપણે ખરીદી શકતા હોઈએ છીએ. તો મિત્રો આ સાથે આ પાઠ છે તે પૂરો થાય છે અને તમને નાનકડું એવું હોમવર્ક છે તે અહીં આપું છું કે અહીં પ્રશ્ન ત્રીજો જે છે એમાં તમારે ખરા ખોટા વાક્યો છે તો વિધાનની સામે તમારે ખરું કે ખોટું કરવાનું છે. ત્યારબાદ મને ઓળખો તો આ લોગો કોનો છે એનું નામ તમારે અહીં લખવાનું છે. ત્યારબાદ ખાલી જગ્યા છે એ 5 તમારે પૂરી લેવાની છે. તો સારું મિત્રો આવજો, અહીં આપણે મિત્રો પાઠ્યપુસ્તકના પણ જે પાઠ છે તે પૂરા થાય છે, બરાબર.
અને આપણે આગળ તમને સ્વાધ્યાય પોથી છે એ પીડીએફમાં મળી જાય છે, તો એ પ્રમાણે તમારે પૂરી લેવાની રહેશે. અને સારું મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.